બોડેલી તાલુકાના ચાપરગોટા ગામે વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની વારંવાર રજૂઆતોને અધિકારીઓ ધ્યાને ના લેતા બોડેલીના ચોપારગોટા ગામે રસ્તો ન બનાવવા હંગામો. બોડેલી તાલુકાના ચાપરગોટામાં ગ્રામજનોના ટોળા સર્જાતા તણાવ સર્જાયો હતો. પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ ગામ લોકોએ જણાવ્યું હતું કે પાછલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો, પછી જ બીજું કામ થવા દઈશું એની માંગ કરતા ચાપરગોટા ગોટામાં 3.50 લાખ રૂપિયાનો ખર્ચ નવો રસ્તો બનાવવામાં સામે ગામના એક જૂથનો વિરોધ થતાં અધિકારીઓને પોલીસ કુમુક બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ કુમુક હોવા છતાં રસ્તાના કામને શરૂ ન થવા દેતા સાંજે 5:30 વાગે પોલીસ અને અધિકારીઓના વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ગામના એક જૂથનો આરોપ છે કે ચાપરગોટામાં અગાઉના કામો થયા જ નથી, નાણા ઉપાડી લેવાયનો આક્ષેપ કરવામાં આવેલ છે. આજે રસ્તાનું કામ શરૂ કરવા સિમેન્ટ રેતી સહિત કોન્ક્રીટ મિક્સર સ્થળ પર લઈ જવાયું હતું, પરંતુ ગામના એક જૂથનો આક્રમક વિરોધ જોઈ પોલીસ પણ ડગાઈ ગઈ અને અધિકારીઓ સાથે કામ કર્યા વગર વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. હવે એ જોવું રહ્યું કે ઉચ્ચ કક્ષાએથી ચાપરગોટા ગામે થયેલ વિકાસમાં ભ્રષ્ટાચારની તપાસ થાય છે કે પછી તેરી મેરી ચૂપ જેવો ગાઢ થાય છે. અલ્લા રખા પઠાણજી અને સ્ટીવી નસવાડી. અરજી કરેલ છે પણ આવડે કેમ અટકેલું છે? એ લોકો ભ્રષ્ટાચાર કાઢો એવું કે છે.